રામદાસજી ગોંડલિયાની એકવાર જોરદાર તાળીઓની વધાવી લઈ સીતારામ બાપુનું જે બહુ છે આમ તો શું મૂર્તિ એને મેં નવગણભાઈને એ વાત કરતો મેં સેવક સેવકગણ બહુ ભાગશાળી છો કે દર વર્ષે પૂજ્ય બાપુની યાદમાં આવું એક ભગીરથ કાર્ય કરો છો એક તો હજારો સેવકો આમ જો બધા મહાપ્રસાદ મોટો મુદ્દો તો એ છે બીજું સીતારામ બાપુ ના સેવક ગણ નો ભાવ છે મને કે દેવદાનભાઈ જે સંતો આવ્યા છે વચ્ચે વચ્ચે આપણે એનું બે પાંચ મિનિટ નું એક સન્માન પછી એકાદો તમને પ્રસંગ કહી અને પછી આપણા કાર્યક્રમ તરફ જઈએ એટલે આ સન્માન વિધિ નું જે કાર્ય છે એ સન્માનવાળા ભાઈઓને ભાઈઓ ને વિનંતી તૈયાર જ છે ભાઈ બધું રેડી હે વાહ વાહ તો સૌ પ્રથમ પરબ સાધુ સમાજ ના પ્રમુખ ઘેલારામ બાપુ ખાગેશ્રી પરબ ની ઝુંપડી પરમ પૂજ્ય ગેલારામ બાપુ પધાર્યા છે તો એમનું સન્માન નથુભાઈ નગાભાઈ કરશે નથુભાઈ નગાભાઈ જેમનું નામ બોલવું અહીંયા હાજર થાય અને બાકીના જ્યાં બેઠા છે ત્યાં આપની પાસે સન્માન થઈ જાય ખૂબ એમણે પણ સીતારામ બાપુની સાનિધ્યમાં સીતારામ બાપુનો તો ખૂબ ગેલારામ બાપુને અનુભવ પરમ પૂજ્ય ગેલારામ બાપુ ખાગેશ્રી તાળીઓની કગડાથી વધાવી લઈ એવા ઇન્દ્રા શરણદાસ બાપુ મેં પેલા વાત કરી પશુઓ અને મૂંગા પક્ષીઓ માટે જે ભેટ વાળી સાહેબ એમાં કહેવાય નહીં કૂતરાને અને ગાયોની તો ગાય કદાચ કોકને દીધી હોય ને દૂધ ખાવા લઈ ગયો હોય ને તો પંદર પછી બાપુ ની આંટો મારવા જાય કે આ હાંસવે છે કે નહીં બરોબર એમ શરણદાસ બાપુ તો આવા હતા એટલે આપણે એનું કોઈ મૂલ ના થઈ શકે ઇન્દ્રાથી પ્રેમીલામાં પધાર્યા છે તેમનું સન્માન લીલાબેન જીવાભાઈ ભાર પ્રેમીલા નું સન્માન કરશે લીલાબેન જીવાભાઈ ભાર એટલે બેન ને વિનંતી કરું માને જોરદાર તાળીઓની ગીગડા વધાવી લઈ ખૂબ અત્યારે ઇન્દ્રામાં પણ સારી સેવા છે સાધુ સંતો અતિથિ અભ્યાગત એમના માટે માં ખૂબ સારી સેવા કરે છે એવા ખીરેસરાથી અમારા સંધ્યા માં પધાર્યા છે તેમનું સન્માન નાથીબેન વજુભાઈ ભારાય અમારા ખીરસરાથી સંધ્યામાં બધાયેલા છે તો તેમનું સન્માન નાથીબેન વજુભાઈ ભારાય નાથીબેન આ તો ગમે એટલે દીકરીને આ રાજીબેન પધારો રાજીબેન પધારો આ સંધ્યામાંનું સન્માન થઈ રહ્યું છે ત્યાર પછી ચોકીથી કેશુ બાપા ખૂબ સંત અને સીતારામ બાપુ માટે દર વર્ષે એમની યાદી કરે હજારો માણસો ત્યાં હરિહર કરે અને રોડ ઉપરની જગ્યા છે સાધુ સંતોનો વિહામો એટલે ચોકી સ્વરણ સીતારામ બાપુની જગ્યા ગંગામાં અમરમાં આશ્રમ તો ત્યાંથી કેશુભાઈ બધા રહ્યા છે તો તેમનું સન્માન રામભાઈ શરમણભાઈ કરે છે રામભાઈ શરમણભાઈ રામભાઈ કેશુભાઈ કેશુભાઈનું સન્માન કરે અને આપણે તાળીઓની ગળાળથી બધાવી લઈ ત્યાર પછી રામદાસ બાપુ હમણાં સુંદર મજાની જે આપણે સંતવાણી સંભળાવતા હતા રામદાસજી ગોંડલિયા તેમનું સન્માન કરે છે નોંઘાભાઈ ભાર ભાઈ અમારા નવગણભાઈ કલાકારોનો બહુ પ્રેમી માણસ છે અને એને એમ કીધું મને કે દેવદાનભાઈ અમારા અમારા સેવકગણ બધા મળી અને અમે આનંદ કરીએ છીએ પોતાની માથે એણે કાંઈ લીધું જ નથી મને કે જે કાંઈ કરી છે એ તમામ સેવકગણ મળી તન મન ધનથી આ બધું થાય છે એટલે એવા જ નાનજીભાઈ રબારી સમાજનું એક ગૌરવ કહી શકાય નાનજીભાઈ રબારી એમનું સન્માન કરે છે દાસાભાઈ લક્ષ્મણભાઈ દાસાભાઈ લક્ષ્મણભાઈ નાનજીભાઈ રબારી તેમનું સન્માન કરે છે હવે એક રબારી સમાજનું ગૌરવ ડાયરાની દુનિયામાં ગુંજતું નામ અને આપ બધાને જેને સાંભળવા એવો જીવનનો લાવો એટલે રશ્મિતાબેન રબારી એનું એનું સન્માન કરે છે જાનાબેન નોંઘાભાઈ બારાઈ અને ત્યાર પછી સ્ટેજ ઉપર અમારા સંતો પધારેલા છે ભરતપુરી બાપુ પધાર્યા છે બીજા બે એમની બધા સંત ભગવાન છે એ ત્રણેય સંતોનો અહીંયા સીતારામ બાપુ સેવકગણ પણ એમનું સન્માન કરે છે અત્યારે રશ્મિતાબેન નું સન્માન કરી રહ્યા છે જાનાબેન હવે સ્ટેજ પર જે સંતો સંતો રહ્યા છે છે ત્રણ મહાપુરુષો બેઠા એ હું આ વિનંતી કરું અને વાત સરોવર સંત જાન એ નાનો એવો પ્રસંગ કહી પછી રશ્મિતાબેન ને મારે વિનંતી કરવી છે પણ કેવા મહાપુરુષો સીતારામ બાપુ જેનું આપણે કોઈ વર્ણન ન કરી શકીએ શરણદાસ બાપુ એમનું આપણે કોઈ વર્ણન ન કરી સકી પણ સંત બડે પરમાર્થી હવારનો પોર છે નાળાકવાડી જડી ગયો છે દેવીદાસ બાપુ ઉ ઝરામ ભારતીના આ ધૂણેથી પરબની જગ્યાએ આવવા માટે નીકળ્યા છે અને એમાં એક છોડવડી ગામના સીમાડામાં શું પ્રસંગ બને છે છોડવડી ગામના સીમાડામાં દેવીદાસ બાપુ ત્યારે કોઈ વાહન विहारની થાય अति સગવડ નહી હાલીન જવાનું ને હાલીન આવવાનું અને આ તો દેવીદાસ બાપુ એ હાલીન બરોબર આમ સીમાડામાં આમ નીકળ્યા 18 વર્ષની દીકરી અને એમ કહેવાય છે કે એવો ભયંકર રોગ નીકળેલો સાણનો હુંડલો એને કોઈ ચડાવતું નથી એની બાજુમાં કોઈ આવતું નથી અને સાણનો હુંડલો ભરાઈ ગયો છે આ ત્રણેય સંતો મહાપુરુષો આવી જાય કણે સંતોને જોરદાર તાળીઓ ની વધાવી લઈ આ સીતારામ બાપુ સેવકગણ એમનું સન્માન કરે એવી અઢાર વર્ષની જુવાન દીકરી પણ એવો ભયંકર રોગ નીકળેલો સાણનો હુંડલો ભરાઈ ગયો છે કોઈ એને ટેકો કરતું નથી કોઈ એની પડખે જાતું નથી અને દેવીદાસ બાપુ જેનું કોઈ ન હોય ને ભાઈ એનું સંત સગા કા ગુરુ સગા ને અંત સગા એક રામ એ દેવીદાસ બાપુને ત્યાંથી નીકળવું અને દીકરીનું આમ ધ્યાન પીણું હવે એને ખબર નહીં કે આ પરબ નો છે કે મહારાજ બાપુ મારી માથે દિયા કરો ને મને સાણનો હુંડલો ચડાવો ને બાપા પણ આમ જ્યાં દેવીદાસ બાપુએ જોયું હૃદય પીંગળી ગયું સાહેબ પડખે આવ્યા પડખે આવ્યા ને તોય દીકરીએ કીધું બાપુ છેટા રહેજો મારી પડખે ન આવતા મને ખાલી એક છાણનો હુંડલો કે બેટા તને શું થયું છે દેવીદાસ બાપુ પૂછે છે દીકરી આ તને શું થયું બાપુ એવો ભયંકર રોગ મને નીકળ્યો છે અને મારા ઘરનાય મારા છામડા નોખા રાખે છે મારું રહેવાનું નોખું છે પણ મારા ઘરના બધા એમ કે તું આખો દી જા જંગલમાં અને એક છાણનો હુંડલો હું ભેગો કરું તે માન માન મને એક ટક ખાવાનું આપે છે

આપ ક્યાં રહ્યો છો ક્યાં બિરાજો છો તમારું નામ શું બાપા તમે તો મને ઉધળી કરી દીધી હવે તો ગામ બધું મને માન છે મારા ઘરના મને આશરો આપશે કે દેવીદાસ બાપુ મારું નામ છે પરબ ની હું રહું છું બેટા હવે તું તારા ઘરે જા બહુ ટૂંકમાં વાત કરું તો દીકરીને એકને જ ખબર હતી કે આ દેવીદાસ બાપુ છે પરબ ઓલિયા છે મારી કંચન દેવી કાયા કરી નાખી દેવીદાસ બાપુએ અને ગામમાં દીકરી આવી બધા એની સામે જોવે કે આ શું પણ દીકરી ને દેવીદાસ બાપુ બે જ આ વાત ને જાણે છે કોઈને ખબર નથી ઘણા વર્ષો વ્યા ગયા ટુકમા વાત કરું રાતના બાર વાગ્યા અને નાની આવી છોડવડી ગામમાં દેકારો થયો માણસો જાગે છે એ દીકરી ઊભી થઈને જોયું કે આ શું અડધી રાતે આટલા બધા માણસો કે આ શું છે એક માણસે કીધું કે બેટા તને ખબર નથી એક બાઈ બહુ પીડાય છે હે પીડાય છે બાળકનો જન્મ નથી થતો કે એનો કોઈ ઉપાય નથી કે ના આવી ગયા દીકરીને ખબર હતી જન્મ નથી થતો ને તો બે જણાને ગમે એમ કરીને આથી પ્રભની જગ્યામાં મોકલો દેવીદાસ બાપુ કે દેવીદાસ બાપુ પાસે એ જગ્યામાં કે હા ક્યારે ગામના ખબર પડી અને દીકરીએ કીધું જો આ મારી કંતન દેવી જે કાયા છે ને એ દેવીદાસ બાપુનો પ્રતાપ છે જાવ મોકલો અને એમ કહેવાય છે કે બે ઘોડેશ્વર આવે છે દેવીદાસ બાપુને વાત કરે છે કે બાપુ અમારા એક ગામમાં બેન પીડાય છે બાળક આડું આવી ગયું જન્મ થતો નથી સંતાનનો કાંઈક કૃપા કરો દેવીદાસ બાપુ કે અરે તમને અહીંયા કોને મોકલ્યા તો કે એક દીકરીએ એમ કીધું કે મારી મારી દેવી કાયા છે ને એ દેવીદાસ બાપુનો પ્રતાપ છે અને બાપુ કાંઈક કૃપા કરો બાઈ બહુ પીડાય છે સતનું હૃદય દ્રવી ગયું સાધુએ કીધું કે તમે આયા આવ્યા તો રસ્તામાં ભેસાણ કામ આવે છે ન્યા આપા હાદુર છે કાઠી દરબાર બાર બાળકામના ધણી અને એની નાડી લઈ સોયણીની એનો પણસીઓ પાણીમાં બોલી અને એ બાઈને પાઈ દેજો વિચાર કરજો એમ કહેવાય છે કે દેવીદાસ બાપુની પાસે મૂક્યા હતા દેવીદાસ બાપુએ ભેંસાણ મૂક્યા પ્રસંગ એવો બેનો એ નાડી લીધી જયને એમ કહેવાય છે કે પાણીમાં બોલી અને દેવીદાસ બાપુનું નામ લઈને જ્યાં પાણી પાયું તો દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો અને ખબર પડી ગઈ એમાં આપા હાદુરને જ્યારે ખબર પડી ત્યારે અહીંથી ભેસાણમાંથી આપા હાદુરને નીકળવું પરબની જગ્યામાંથી દેવીદાસ બાપુને નીકળવું થઈ ગયા ગયા લાકડી એમ દરબાર પગમાં પડી બાપુ આ તો હું જ્યાં જ્યાં જાઉં બધા મારી હામું જોવે છે તમે મને આટલો બધો ઉજળો કરી દેખાડો પણ બાપા હવે મારી માથે કૃપા કરો મારે અહીંયા પરબની જગ્યાની સેવા કરવી છે ત્યારે દેવીદાસ બાપુએ માથે હાથ મૂકીને કહેતા હતા કે હાસા ને હાદલ તારજે મેલાના કાંઠે મોડ હાદલો દેવીદાસનો દગાબાદથી દૂર કોઈને ખેતર વાડિયું કોઈને ગામગ્રાસ આકાશી રોજી ઉતરે નકળંક દેવીદાસ બાપુના પરંપરામાં આપણે અત્યારે બાપુની મળ્યા હું રશ્મિતા હું રશ્મિતાબેનને વિનંતી કરું કે બહેનો માતાઓની હાજરી છે આ એટલું બધું પટાંગણ બાપુના સેવકો બધા ખડે પગે ઊભા છે અને સામે જો આપ ઊભા છો તો આપને વિનંતી જો કાંઈ તકલીફ ન હોય ગરમી ન થતી હોય તો ન્યા ન્યા બેસી જાવ કાં પટમાં બેસી જાવ થોડીક આમ બેસી જાઓ તો મજા આવે છે કારણ કે આ કાર્યક્રમ અત્યારે થોડીક વારમાં તો કાંઈ પૂરું થવાનું છે નહીં જે છે એમ સવાર સુધી આમ રહેવાનું છે એટલે પ્રેમથી તાર બેસી જાઓ તમે તાર નો ઠાઈ ગયા હોય તો બેસી જાઓ એમ તમે તાર તાર ઉભા રહ્યો તોય વાંધો નહીં તો રશ્મિતાબેન રબાર એમની પણ કાંઈક જવાબદારી હોય છે જવાબદારી નિભાવતા સરપંચ સાહેબ અગિયાર હજાર રૂપિયા આપે છે ને સાહેબ જિલ્લા પંચાયત સીટના સભ્ય છે તો મારડીયા સાહેબને જોરદાર તાળીઓની ગગડાટથી બતાવી લઈ અગિયાર રૂપિયા